આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર જૂનાગઢ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને કોરોના વેક્સિન અપાય કોરોના કાળના કપરા સમયમાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા અને નિષ્ઠાપૂર્વક ફરજમાં અડીખમ ઊભા રહેતા રિયલ કોરોના વોરિયર્સ જૂનાગઢ પોલીસે કોરોના વેક્સિનની રસી લીધી કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે ગુજરાતે પહેલા ડેટાબેઝ તૈયાર કરી 4 લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ 6 લાખ જૂનાગઢ જિલ્લાની અંદર આજરોજથી પોલીસ ફોર્સનું રસીકરણનું દોર શરૂઆત કરવામાં આવે છે અને ગઈકાલે માનનીય ડીજીપી સાહેબ તરફથી એવી સૂચના હતી કે સરકારશ્રીએ સૌથી પહેલાં જે સિનિયર અધિકારીશ્રીઓ છે એ લોકો લીડ લઈ અને કોવિડ સેન્ટર્સ જ્યાં રસીકરણ થવાના છે સિવિલ હોસ્પિટલ અહીંયા જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર્સ તાલુકા સેન્ટર્સ ત્યાં જે પ્રબંધ હેલ્થ ડિપાર્ટમેન્ટે કરેલ છે ત્યાં જઈ આગેવાની લઈ અને સૌથી પહેલાં રસીકરણ કરે અને તે પશ્ચાત જે આપણી ફોર્સ છે એમનું રસીકરણ કરાવડાવે તો તે અનુલક્ષી અને તે પરત્વે આજરોજથી જે શરૂઆત થઈ છે એ પ્રમાણે હું અને એસપી સાહેબ બંને અહીંયા આવ્યા છે અને સફળતાપૂર્વક રસીકરણ મારું અને એસપી સાહેબનું પૂર્ણ થયેલ છે અને હું જે મારી ફોર્સ છે એમને પણ કહું છું કે ઝડપી એમનું રસીકરણ પૂર્ણ કરાવે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે એ ખૂબ જ જરૂરી છે કેમ કે હજી પણ આપણી જે લડત છે કોવિડ સાથે એ ચાલી રહી છે અને અમે આવનાર ટૂંક સમયની અંદર આ રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી આ લડતને જીતીશું જય હિન્દ